गुड मॉर्निंग स्टूडेंट्स, हे जो गया वक्तना लेक्चर में आपणे जनरल डायट विषयनी वात करी गया। ए जनरल डायट नो एक विशिष्ट उपयोग एटले वोल्टेज रेग्युलेटर तरीके थाय, एटले के वोल्टेज नियंत्रक तरीके, ए आपणे जोई गया। हवे बीजा अमुक प्रकारना डायोड के जेमांथी आपणे फोटोन वडे कंईक ऊर्जा उत्पन्न करीशुं, कां तो फोटोन एने आपीने विद्युत ऊर्जा आपीशुं, टूंकमां प्रकाश ऊर्जा आपी अने विद्युत ऊर्जामां रूपांतरित करीशुं, अथवा तो ए विद्युत ऊर्जानुं प्रकाश ऊर्जामां रूपांतरण करीशुं, एटले के रचनामांथी आपणे प्रकाश मेळवीशुं। એટલે આ પ્રકારની જે બધી રચના છે એ રચનાને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંકશન ડિવાઇસ કહેવાય। એટલે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંકશન ડિવાઇસ એટલે કે પીએન જંકશનમાં જ્યારે આ ફોટોન આપીને ફોટોન વડે એટલે કે પ્રકાશ ઊર્જા અને વિદ્યુત ઊર્જાના પરસ્પર રૂપાંતરણો થતી હોય એવી ડિવાઇસને એવી રચનાને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંકશન ડિવાઇસ કહેવાય। ચલો આવી ડિવાઇસમાં પહેલું એક આપણે જોઈશું ફોટોડાયોડ। તો ફોટોડાયોડ એટલે એક પ્રકારનું પીએન જંકશન જ છે। આ એક પીએન જંકશન, ચલો આ પીએન જંકશન ની અંદર આ પી અર્ધવાર આયન જંકશન નું ડેપ્લેશન વિસ્તાર, આયન અર્ધવાહક। હવે આ જે રચના છે એમાં આ જંકશન પાસે પારદર્શક વિન્ડો હોય, એટલે બારી હોય, એટલે આ બધો ભાગ એનો કવર થયેલો હોય, પણ આ જંકશન પાસે અહીંયા પારદર્શક વિન્ડો અથવા તો બારી કે જેની એ બારી મારફત અહીંયા આપણે પ્રકાશ તરંગોને આપાત કરી શકીએ, એટલે આ વિદ્યુત ચુંબકીય તરંગો એને આપાત કરીએ। હવે આ જે આખી રચના છે આને આપણે રિવર્સ બાયસ વોલ્ટેજ આપીશું। રિવર્સ બાયસ મારે જોઈતું હોય તો શું કરવું પડે, તો કે પી અર્ધવાહકને ઋણ છેડા સાથે કે બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન અર્ધવાહકને ધન ધ્રુવ સાથે જોડીશું। એટલે આ ફોટોડાયોડને હંમેશા રિવર્સ બાયસ જોડાણમાં જ ઉપયોગમાં લેવામાં આવે, કારણ કે જો એને ફોરવર્ડ બાયસમાં જોડીએ તો આપણી પાસે એ ડાયોડની લાક્ષણિકતાને કારણે ડાયોડના જે વિદ્યુત ભાર વાહકો છે એનો પ્રવાહ મળે છે। આપણે તો પહેલા પ્રકાશ ઊર્જાનું રૂપાંતરણ કરવું છે વિદ્યુત ઊર્જામાં, એટલે પ્રકાશ ઊર્જા આપાત કરી અને એમાંથી વિદ્યુત ભાર વાહકો મુક્ત કરાવી અને એ વાહકોના વહનથી આપણે પરિપથમાં વિદ્યુત પ્રવાહ જોઈએ છે। પરિણામે આ જે પીએન જંકશન છે એ ફોટોડાયોડના પીએન જંકશનને આપણે રિવર્સ બાયસ જોડાણ વાપરીશું। એટલે કે સૌથી પહેલી વાત કે આ ફોટોડાયોડ એમાં પીએન જંકશનના પીએન જંકશન એટલે ફોટોડાયોડમાં પીએન જંકશન એ ડેપ્લેશન સ્તર પાસે એક પારદર્શક વિન્ડો એટલે કે પારદર્શક બારી ધરાવે। અહીંયા આ ફોટોડાયોડને એ હંમેશા રિવર્સ બાયસ જોડાણમાં જ જોડવામાં આવે, હવે
હવે અહીંયા શું થાય કે આ અર્ધવાક્ય છે એમાં આપણે અગાઉ જોઈ ગયા કે એમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બે આવેલા હોય અને બેની વચ્ચેનો જે ઉર્જાનો ગેપ હતો એ એનર્જી ગેપ એટલે બેન્ડ ગેપ એટલી ઉર્જા જો આપણે બહારથી આપીએ તો એના જે વેલેન્સ બેન્ડમાંના વાહકો છે એ ત્યાંથી મુક્ત થઈ ઉત્સર્જિત થઈ અને કન્ડક્શન બેન્ડમાં આવે પરિણામે એટલી ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોન આપણે આપાત કરીએ કે એનાથી વધુ ઉર્જાવાળા ફોટોન આપાત કરીએ તો આ જે પેલા ઇલેક્ટ્રોન છે એ આમાંથી મુક્ત થઈ અને વહન કરીને આપણને પ્રવાહ આપે એટલે આ રીતે વિદ્યુત પ્રવાહ આપણને મળે એટલે કે અહીંયા આગળ આ અર્ધવાહકના વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ની ઉર્જાઓના તફાવત જેટલી એટલે કે બેન્ડ ગેપ જેટલી ઈજી ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એના ફોટોન આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત પર વાહકો એ મુક્ત થઈ અને વિદ્યુત પ્રવાહ આપે છે એટલે આ રીતે આપણને અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ મળે હવે અહીંયા મળતો વિદ્યુત પ્રવાહ એ આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખે એટલે કે અહીંયા આગળ કહી શકાય કે આ ડાયોડમાં મળતો વિદ્યુત પ્રવાહ એ આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખે એટલે એના સમપ્રમાણમાં હોય છે ઉપરાંત તે વિકિરણના ફોટો એની ઉર્જા એટલે કે ઈ ન્યુ એ એચ ન્યુ એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એનર્જી ગેપ એટલે બેન્ડ ગેપ હોય તો જ આ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે છે જો આ બધી ઘટના આપણે ત્યાં અગાઉ 11મા ચેપ્ટરમાં ફોટોઇલેક્ટ્રિક અસરમાં જોઈ ગયા તો આ એ જ વસ્તુ છે એ જ વસ્તુ એ ફોટોઇલેક્ટ્રિક અસર જ છે કે જે આપણને આ ફોટો ડાયોડમાં જોવા મળે એટલે આ એક પ્રકારની ડિવાઇસ છે ઓપ્ટોઇલેક્ટ્રોનિક જંકશન ડિવાઇસ કે જેને આપણે ફોટો ડાયોડ કહીશું બીજું તો કે એલઈડી એટલે લાઇટ એમિટિંગ ડાયોડ એટલે જે બીજી ડિવાઇસ છે એ એલઈડી એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ
आ बीजी डिवाइस चलो आमा शू थाय तो के आमा अर्धवाहक में डोपिंग नु प्रमाण वधारे राखवामां आवे आनो अर्थ डोपिंग एटले शुं કે જે આપણે અર્ધવાહકની રચના થતી હોય ત્યારે શુદ્ધ અર્ધવાહકની સાથે આપણે અલ્પ પ્રમાણમાં જે અશુદ્ધ પરમાણુ ઉમેરીએ છીએ એ એનું ડોપિંગ કર્યું કહેવાય તે અશુદ્ધ પરમાણુઓને અંદર દાખલ કરવાની પ્રક્રિયા એટલે ડોપિંગ થાય તો એ ડોપિંગનું પ્રમાણ વધુ રાખવામાં આવે એટલે કે સામાન્ય વાહક પહેલા અર્ધવાહક કરતા આ અર્ધવાહકની અંદર જે અશુદ્ધ છે એનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું ચલો એ પ્રમાણ વધારે રાખીએ એટલે પરિણામ શું આવે કે એ ઓછા વોલ્ટેજે પણ એ વાહકો જે છે એમાં આ પી અર્ધવાહકના જંકશન પાસેથી એટલે કે પેલા ડેપ્લેશન સ્તર પાસેથી એ વાહકો જે છે એ ઓછા વોલ્ટેજે પણ ત્યાંથી ઉર્જા જે છે વહન કરે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે અને એ ઉત્સર્જન એ પ્રકાશના સ્વરૂપમાં કરે એટલે આ એલઈડીમાં આ ડોપિંગનું પ્રમાણ વધુ રાખવામાં આવે પરિણામ એ આવે કે અહીંયા ઓછા વોલ્ટેજે પણ આ વાહકો એ પેલા જંકશનમાં અહીંયા શું કરશે બધા વાહકો તો કે એ પેલા કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં પાછા જાય અને ત્યારે એ બધા જે છે એ ત્યાં આગળ ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે કે પી અર્ધવાહકના જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને એન અર્ધવાહક તરફ ગતિ કરે ત્યારે એ અહીંયા આગળ ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે મુક્ત કરે એટલે અહીંયા આ ઓછા વોલ્ટેજે પણ આ વાહકો એ અહીંયા વહન કરે અને વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ચુંબકીય વિકિરણ રૂપે ઉત્સર્જન કરે છે અહીંયા આ ઉત્સર્જિત વિકિરણ એની બેન્ડ ગેપ એ લગભગ 100 એંગસ્ટ્રોમ થી 500 એંગસ્ટ્રોમ ની વચ્ચે હોય છે એટલે આ આમાંથી પેલા દ્રશ્ય વિકિરણની પણ ઉત્સર્જન કરે એટલે આ રીતે અહીંયાથી વિકિરણનું ઉત્સર્જન કરી શકે તો આ જે આ ડાયોડ છે એમાં આપણે જોઈ શકીએ કે એમાં જે વિકિરણ ઉત્સર્જિત થાય એ વિકિરણ એ એકરંગી વિકિરણ પણ હોઈ શકે અથવા અમુક ડાયોડમાં આપણને સફેદ વિકિરણ એટલે શ્વેત પ્રકાશ પણ ઉત્પન્ન થતો જોવા મળે એટલે એ આવી જે બેન્ડ ગેપ હોય એની ઉર્જાના પ્રમાણ પર આધાર રાખી અને એ એકરંગી પ્રકાશ જુદા જુદા રંગના એકરંગી પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન થાય અને જો એ બેન્ડ ગેપ ઉર્જા વધારે હોય તો એ શ્વેત પ્રકાશનું પણ ઉત્સર્જન કરી શકે એટલે અહીંયા ઉત્સર્જિત પ્રકાશ જે છે એ વિકિરણ બેન્ડ ગેપ ઉર્જા પર આધાર રાખીને
जुदा जुदा रंग एक रंगी विकिरण और एक रंगी विकिरण होय छे। उपरांत अमुक रचना में श्वेत दृश्य प्रकाश उत्सर्जित करी सकाई छे। એનો અર્થ કે આ જે રચના છે વિદ્યુત ઉર્જાનું ચુંબકીય સોરી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરશે। એ ઉપરાંત તમે અહીંયા જોઈ શકો કે આ જે એલઈડી ડાયોડ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ એની અંદર શું જોવા મળે એના ફાયદા શું થાય તો કે એક તો ઓછા વોલ્ટેજે ઓપરેટ કરી શકાય કારણ કે એને ફોરવર્ડ બાયસ વોલ્ટ આ જોડાણ આપી શકાય છે અને ફોરવર્ડ બાયસ જોડાણ આપો એટલે ઓછા વોલ્ટેજે એને ઓપરેટ કરી શકાય અને છતાં પણ એમાંથી વધારે પ્રમાણમાં વિદ્યુત અને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉર્જા મેળવી શકાય છે જે સામાન્ય રીતે આપણા સાદા જૂના ઇલેક્ટ્રિક બલ્બ હતા। એ ઇલેક્ટ્રિક બલ્બમાં શું થતું હતું કે આપણે એને ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે પહેલા તો ફિલામેન્ટ મોટા ભાગની ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરતી હતી, પરિણામે એમાંથી એક તો વિદ્યુત ઉર્જા ઓછી મળતી હતી, બીજી ઘટના એ બને કે જે ફિલામેન્ટ છે એ અમુક તાપમાન સુધી ગરમ ન થાય ત્યાં સુધી એ બલ્બમાંથી પ્રકાશનું ઉત્સર્જન થઈ શકતું નહોતું, એટલે કે એ પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થવા માટે કંઈક સમય વધારે લાગતો હતો, એટલે એ સમય લાગવાને કારણે એ રચના આપણા માટે પ્રમાણમાં એક તો ઉર્જાનો વ્યય થતો હતો ઉષ્મા રૂપે અને સમય વધુ લાગતો હતો, એની સામે આ એલઈડીમાં ઓછા વોલ્ટેજે પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉષ્મામાં રૂપાંતરણ થતું નથી અને સમય ઓછો લાગે છે, એટલે કે ઓલમોસ્ટ તરત જ ત્યાં પ્રકાશ ઉર્જાનું રૂપાંતરણ એટલે કે ઉત્સર્જન શરૂ થઈ જાય છે। બીજી વસ્તુ કે આ જે રચના છે એ પહેલા કરતા વધારે ટકાઉ છે। પહેલામાં તમે જોયું હશે કે ફિલામેન્ટ એટલે એકદમ પાતળા તાર હોય અને એકદમ પાતળા તાર હોય એટલે આ જે તાર છે એના ઉપર એ અમુક ચોક્કસ ઓક્સાઇડનું પડ ચડાવેલું હોય, હવે એને કારણે ત્યાં શું થાય કે વધારે પડતું વોલ્ટેજ મળી જાય તે વધારે ગરમ થવાને કારણે એ જે તાર છે એનું તાપમાન એના ગલનબિંદુ તાપમાન કરતા ઊંચું જાય તો એ તાર ત્યાં ફ્યુઝ થઈ જાય એટલે કે પીગળી જતો હતો, એટલે એ બલ્બ ઉડી જવાને એટલે કે એની જે કંઈ લાઈફ ટાઈમ છે એ પ્રમાણમાં ઓછો મળે। જ્યારે આ એલઈડીની અંદર આ પ્રકારની કોઈ ઘટના બનતી નથી એટલે એને કારણે એ પ્રમાણમાં વધારે ટકાઉ છે, એટલે આ રીતે એલઈડી એ વધારે ટકાઉ છે, ઓછા વોલ્ટેજે ઓપરેટ થાય એટલે વિદ્યુત ઉર્જા ઓછી વપરાય છે છતાંય પ્રકાશ ઉર્જા વધારે મળે છે, લાંબો સમય ચાલે છે, એટલે એના ઘણા બધા આવા મોટા ફાયદાઓ છે। એટલે આ અહીંયા આગળ બીજી રચના એટલે એલઈડી, તો ત્યાર પછીની એક આવી ત્રીજી રચના આપણે જોઈશું કે જે સોલર સેલ, એટલે આ સોલર સેલમાં શું હોય તો કે આ રીતે અર્ધવાહકોની ત્રણ પહેલા પડ આપેલા હોય, એટલે આ એક પડ કે જે એન પ્રકારનું અર્ધવાહક આ પડની ઉપર આવી રીતે પાતળા તારની જાળી મૂકેલી હોય કે જેનો ત્યાં જોડાણના અગ્ર તરીકે ઉપયોગ થાય, એટલે આવી પાતળો તાર એટલે પાતળા તારની
જાળી જેવી રચના. હવે આજે અર્ધભાગ છે એની સપાટીનું ક્ષેત્રફળ વધારે રાખવામાં આવે તો અહીંયા એન પ્રકારનો અર્ધભાગ, એની નીચે પી પ્રકારનો અર્ધભાગ હોય. એટલે આ પી અર્ધભાગ અહીંયા આગળ પાછી જોડાણ માટે એક તકતી આપેલી હોય, ધાતુની તકતી. એ જોડાણ અગ્રત તરીકે નીચેની આખી તકતી હોય, પરિણામે પી અર્ધવાકની આખી સપાટી કવર થઈ ગઈ હોય, પણ ઉપરની જે એન અર્ધવાકની સપાટી છે એના ઉપર આ રીતે જાળી જેવી રચના હોય એટલે એનો ઘણો બધો ભાગ ખુલ્લો રહેતો હોય. હવે આવા વિભાગ ઉપર અહીંયા જ્યારે આવું કંઈક પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય, દ્રશ્ય પ્રકાશ કે આવે, એટલે આ પ્રકાશ કિરણો આવે તો એને કારણે આની બેન્ડગેપ ઉર્જા ઓછી રાખવાથી એ ત્યાંથી એન અર્ધવાકમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ ઇલેક્ટ્રોનને મુક્ત કરાવે એટલે એ ઇલેક્ટ્રોનને જાળી જેવી પેલી જે તારની જાળી છે એના મારફત એ વહન કરીને પી તરફ આવી શકે, એટલે કે એ અહીંયા આગળ આપણને વિદ્યુત વહન આપી શકે. એટલે અહીંયા આપણે શું કહી શકીએ કે આ ડાયોડમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી અર્ધવાહકો એના સ્તર લેવામાં આવે છે. આમાં એન અર્ધવાહક પર એની ઉપરની સપાટી પર તારની જાળી એ જોડાણ અગ્રત તરીકે મૂકેલ હોય છે. જ્યારે પી અર્ધવાકની નીચે ધાતુની તકતી એ જોડાણ અગ્રત તરીકે પરિણામે એ બે ટર્મિનલો વચ્ચે આપણને વિદ્યુત વહન જોવા મળે, એની વચ્ચે આપણને વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું જોવા મળે. હવે અહીંયા આ એન અર્ધવાહક પર ચલે એ એન અર્ધવાહકની એની સપાટી પર દ્રશ્ય પ્રકાશ આપાત થાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, તેના વહનને કારણે વિદ્યુત વહન થતું જોવા મળે. એટલે આ પ્રકારે આ સોલર સેલનો ઉપયોગ થાય. અને હવે અત્યારે તમે જાણો છો કે ગવર્મેન્ટે જે સોલર પોલિસી ડિસાઇડ કરી છે એ આપણને વિદ્યુત ઉર્જા મેળવવા માટે કુદરતી સ્ત્રોતમાંથી એટલે કે કુદરતી પ્રકાશમાંથી
विद्युत ऊर्जा उत्पन्न करवा माटेनो एक सस्तो अने प्रोत्साहक एवो ए आ सोर्स प्राप्त थाय छे। परिणामे गवर्नमेंट आ जो सोलर सेल आपणा घरना मकाननी ढाबा ऊपर के त्यां ऊपर मुकता होईए तो ए आपणे सबसिडी पण आपे छे, ઉપરાંત એ એમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય એ આપણે ઘરના ઇલેક્ટ્રિક બિલની અંદર કંઈક ઘટાડો કરી શકીએ છીએ, અથવા તો ઉલટાનું આપણને કંઈક કમાણી પણ કરાવી શકીએ છીએ। એટલે આ સોલર સેલ એટલે આવી જુદી જુદી ત્રણ ઓપ્ટો ઇલેક્ટ્રિક જંકશન ડિવાઇસ આપણે ભણી ગયા। તો આ રીતે આપણે અત્યારે આપણું આ ચેપ્ટર અને આપણો આ સિલેબસ એ પૂર્ણ કરીએ છીએ। આવજો, ગુડ બાય, વિશ યુ ઓલ ધ બેસ્ટ।